ડભોઈ સહિત તાલુકામાં એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે સરકારના આદેશ અનુસાર દરેક કુપોષિત બાળકને આહાર અને મીઠાઈ જેવી વસ્તુઓનું વિતરણ કરવા માટે ડભોઈ ભાજપના કાર્યકરો ઘરે ઘરે અને આંગણવાડીમાં જઈ બાળકોને કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત તાલુકા અને નગરમાં એક પણ બાળક કુપોષિત ના રહે તે હેતુ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, નગરપાલિકા પ્રમુખ કાજલબેન સંજયભાઈ દુલાની તેમજ અમિતભાઈ સોલંકી, રાજેશભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ડભોઈ નગરના કુંભારવાગા વિસ્તારમાં ઘેર ઘેર ફરી કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આઈસીડીએસ ની બહેનો પણ હાજર રહી હતી। ગુજરાત સરકાર દ્વારા કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે કઠોળ, મીઠાઈ વગેરે આપવાનું એમના પાલક જે પિતા હોય, માતા હોય એમને, અને બાળક સુપોષિત થાય, એનું વજન વધે એના માટે સરકાર કૃતનિશ્ચય છે અને એનો ભાગરૂપ આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે બાળકને ઘેર જઈને એમને જે તે આ બધી વસ્તુ આપવાની જે સરકાર દ્વારા કીટ મોકલવામાં આવે છે એમાં મગ, મઠ, ચણા, ગોળ અને સાથે સુખડી હોય કે અન્ય મીઠાઈ જેના દ્વારા સશક્ત બાળક થાય। નાનપણથી જ બાળક સશક્ત થાય તો ભવિષ્યનું ભારત સશક્ત થાય એ એક ઉદ્દેશ રહેલો છે અને સરકાર દ્વારા આ એક યોજના છે જે અંતર્ગત અમે અહીંયા આગળ આવ્યા છે। અહીંયા આપના દેખતા એમના માતા પિતાને સમજ પણ આપવામાં આવી છે અને બાળકો માટે આ બધી જ કીટો આપવામાં આવી છે। દરેક ઘેર જઈને આ કીટો આપવું એવું નક્કી કરવામાં આવ્યું છે। એના ભાગરૂપ આજે અહીંયા હું નગરપાલિકાના પ્રમુખ, અમારા જિલ્લાના મહામંત્રી, નગરના પ્રમુખ સહિત આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ।